ફાઇનલી તહેવારોની સિઝન પૂરી થઈ કારણ કે આપણે ત્યાં પંદરમી ઓગસ્ટની સાથોસાથ રક્ષાબંધન પણ હતું એટલે ત્યારથી શરૂ કરીને સાતમ આઠમ પૂરી થઈ એટલે ઓલમોસ્ટ દસ બાર દિવસ આપણે ત્યાં તહેવાર હતો પણ આ વખતે ઇન્ડિયાની અંદર જે પંદરમી ઓગસ્ટ પહેલાં બે એવા નિર્ણયો લેવાના નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા કે ત્રણસો સિત્તેર જમ્મુ કાશ્મીરની અંદર અને પાંત્રીસ એ આ બંને કલમ હટાવવામાં આવી જેથી કરીને બોતેર વર્ષની અંદર સૌ પ્રથમ વખત જમ્મુ કાશ્મીરમાં લીગલી રીતે આપણો ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો નમસ્કાર મોરબી અપડેટની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે આર્જ રવિ બરાસરા તહેવારોની સિઝન આવે ને એટલે મોટા ભાગના વ્યક્તિઓ પ્રવાસે નીકળતા હોય છે ફેમિલી સાથે હોય છે ગાડી લઈને હોય છે પરિવાર સાથે નીકળતા હોય છે પણ આજે મોરબીના એક એવા પથિકને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે જેમણે ગુજરાતથી જમ્મુ કાશ્મીર સુધીનો પથ કાપ્યો છે ત્યાં સુધી તેઓ ગયા છે અને એ જવા પાછળનો હેતુ હતો કે બોતેર વર્ષમાં સૌ વખત જમ્મુ કાશ્મીરમાં પંદરમી ઓગસ્ટે આપણો જે કેસરી સફેદ લીલો અને અશોક ચક્રવાળો તિરંગો છે એ લહેરાવવામાં આવ્યો હતો તો જમ્મુ કાશ્મીરનો અત્યાર સુધી બોતેર વર્ષ પહેલાં એ જમ્મુ કાશ્મીરનો પોતાનો સ્વતંત્ર રાષ્ટ્રધ્વજ ત્યાં ફરકાવવામાં આવતો પણ પહેલી વખત બોતેર વર્ષમાં પહેલી વખત ભારતનો રાષ્ટ્રધ્વજ ત્યાં ફરકાવવામાં આવ્યો હતો ત્યારે મોરબીના એક એવા પથિક કે જેમને ગુજરાતથી જમ્મુ કાશ્મીર સુધીનું ટ્રાવેલિંગ કરીને અને પંદરમી ઓગસ્ટ ત્યાં તેમને ઉજવી તો સૌ સર આપનું સ્વાગત છે મોરબી અપડેટની અંદર મારું નામ કાંજિયર નિલેશ કુમાર ધીરલલાલ મારું મૂળ વતન બગથડા અત્યારે હાલમાં બે વર્ષ ત્યાં મોરબી રહું છું અને હું દેશદાજવાળો છું દેશ ભક્તિવાળો છું અને દેશ લેવલનું કોઈ પણ કાર્ય હોય એની અંદર મારું સ્થાન મોખરાનું હોય છે આજથી કરીને લગભગ ઓગણીસો નેવુંમાં મેં બગથડાથી અમારા નકલંગ મંદિરના દામજી ભગતના આશીર્વાદ લઈને અને દિલ્હીમાં ધ્વજવંદન કાર્યક્રમમાં મેં હાજરી આપેલી છે અને આજે પંદરમી ઓગસ્ટને દિવસે હું ન્યૂઝ જોતો હતો ટીવીમાં અને એમાં મને સાંભળવા મળ્યું કે મોદી સરકાર મોદીજી અને અમિત શાહ અજીત ડોભાલ બિપિન રાવત અને આ બધાએ મળી અને સંસદમાં જંગી બહુમતીથી કાશ્મીરની અંદર ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ સ્પષ્ટ બહુમતીથી એને રદ કરી અને ત્યાર પછી મને પાંચ વાગે એને નવા ન્યૂઝ અપડેટ મળ્યા કે જમ્મુ અને કાશ્મીર એ બંનેને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો અને લદ્દાખને કેન્દ્ર શાસિત દોષિત જાહેર કર્યું પછી સાંજે સાત વાગ્યા સુધીમાં બીજા નવા ન્યૂઝ જાણવા મળ્યા કે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વને દિવસે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ત્રણે ત્રણ જગ્યાએ ભારતીય ત્રિરંગો લહેરાવવામાં આવશે બસ આ સાંભળી અને દેશદાજ દેશભક્તિ એ વિચારી અને મને એવું તાત્કાલિક લાગ્યું કે મારે કોઈને એને જજમેન્ટ નથી લેવું મારા મનથી જે મને યોગ્ય લાગ્યું એ ફાઈનલ એટલે મેં તરત જ મારા મોટો બાબા જામનગર સર્વિસ કરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં તો એમને મેં ફોન કરીને કીધું કે ભાઈ પહેલાં ધ્વજવંદનના કાર્યક્રમમાં જમ્મુ મારે નીકળવું છે તો એમને હે ને પાર્થ મને ફોનમાં કીધું કે પપ્પા જો તમે જતા હોય તો ધ્વજવંદનનો દરેકે દરેક કાર્યક્રમ સેટઅપ કરી અને પૂરેપૂરું ટાઈમિંગ જાળવી અને પાછા તમે શાંતિથી ઘરેથી નીકળો અને જમ્મુ અને કાશ્મીરનું પહેલું ધ્વજવંદન છે તો એમની અંદર હેં તમારે લાભ લેવો ખાસ જરૂરી છે તો બીજા બાબાનો હેને જુનાગઢથી ફોન આવ્યો બીએસસી એગ્રી કરે તો એમને પણ મને કીધું કે પપ્પા તમે જો પ્રથમ વખતનું આપણું રાષ્ટ્રધ્વજ ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ હટાવવામાં આવી મોદી સરકારે અને જો પ્રથમ જ વખત રાષ્ટ્રધ્વજ આપણું થવાનું છે તો એમની અંદર જો તમે ઓગણીસો નેવુંમાં દિલ્હી જઈને રાષ્ટ્રધ્વજ ફરકાવવા ગયા હતા ધ્વજવંદન કરવા તો આ તો આપણા ને જમ્મુ અને કાશ્મીર આપણું અવિભાજ્ય અંગ છે અને આજે એને એને પૂરી સ્વતંત્ર સ્વતંત્ર મળી છે આ બે કલમ હટવાને કારણે અને જો અહીંયા પ્રથમ આપણો તિરંગો લહેરાતો હોય અને જો તમારી અહીંયા હેને હાજરી ન હોય તો એ પણ મને પણ પસંદ નહીં આવે તમે ઘરેથી નીકળી જ જાઓ અને સાત તારીખે મેં મારી થોડી તૈયારી કરી આઠ તારીખે સવા સવારે પાંચ વાગે ઘરેથી હું નીકળો નીકળો અને અહીંથી સીધો હોય ને વિરમગામ અને અહીંયાથી માઉન્ટ આબુ ચેકપોસ્ટ ત્યાંથી નીકળો અજમેર અજમેરથી જયપુર જયપુરથી ગુડગાંવ ગુડગાંવથી દિલ્હી અને દિલ્હીથી અમૃતસર પઠાણકોટ થઈ અને હું જમ્મુ પહોંચ્યો જમ્મુ હું ચૌદ તારીખે સાડા ત્રણ ચાર વાગ્યાની આજુબાજુ હું પહોંચી ગયો હતો પછી અહીંયા ચૌદ તારીખે રાત્રે જમ્મુની અંદર મેં પૂછ્યું કે ભાઈ આપણું રાષ્ટ્રીય ધ્વજવંદનનો કાર્યક્રમ કઈ જગ્યાએ થવાનો તો એમ અહીંયા ત્યાં સ્થાનિક માણસોએ મને કીધું મોટા અફસરોએ કીધું કે આપણું અહીંયા આર્મીનું પરેડ ગ્રાઉન્ડ છે એ પરેડ ગ્રાઉન્ડની અંદર આપણું રાષ્ટ્રીય ધ્વજવંદન કાર્યક્રમ યોજાવાનો એટલે ચૌદ તારીખે રાત્રિએ હું પરેડ ગ્રાઉન્ડ પહોંચી ગયો અને ત્યાંથી પંદર તારીખનો બપોરના ત્રણ વાગ્યા સુધીનો સંપૂર્ણ કાર્યક્રમ ધ્વજવંદનનો પૂર્ણ કરી અને ત્યાંથી હું સોળ તારીખે રાત્રે સાડા આઠે જમ્મુથી નીકળી અને હું પઠાણકોટ આવ્યો પઠાણકોટથી અમૃતસર આવ્યો અમૃતસરથી ગંગાનગર ગયો ગંગાનગરથી બિકાનેર આવ્યો બિકાનેરથી જોધપુર આવ્યો જોધપુરથી પાલી આવ્યો પાલીથી મહેસાણા હાઈવે થઈ અને મહેસાણા પહોંચ્યો મહેસાણા હાઈવેથી બહુચરાજી આવ્યો બહુચરાજીથી વિરમગામ આવી અને માતાજીના દર્શન કરી અને પાછો એને આપણો મો મોરબી રૂટ પકડી અને હું મોરબી આવ્યો અને ત્યાં રસ્તામાં મને ચાર હજાર કિલોમીટર અંદાજીત મેં રનિંગ કર્યું પણ મને હેને દરેક રાજ્યોમાં હેને રાજસ્થાન હરિયાણા દિલ્હી પંજાબ અને જમ્મુ અને રિટર્નમાં આવતી વખતે પંજાબ રાજસ્થાન અને પ્રોપર ગુજરાત ત્યાં સુધીના દરેકે દરેકે ભારતીય રાષ્ટ્રધ્વજ ત્રિરંગો મારા બાઇકની અંદર મેં લહેરાવેલો હતો અને એને અનુસંધાને અને પંદરમી ઓગસ્ટના કાશ્મીરની પહેલો રાષ્ટ્રધ્વજ ફરકાવી અને ધ્વજવંદન કરી અને હું ગુજરાત તરફ પાછો વળતો હતો મને એક કોઈ ગામ સિટી કોર્પોરેશનો મહાનગરપાલિકાઓ પોલીસ સ્ટેશનો આર્મી કેમ્પો દરેક જગ્યાએ મને હેને ઉત્સાહભેરને સ્વાગત કર્યું હે અને મને સહકાર મળ્યો છે અને આજે હું એને પાછો ઘર સુધી પહોંચી ગયો કોઈ જાતની મને તકલીફ પડી નથી આ એક જે એમને પથની વાત કરી કે આ જગ્યાએ ગયા આ જગ્યાએ ગયા તો બેઝિકલી કોઈ વ્યક્તિ આવો સાહસ કરતું હોય ને તો નોર્મલી ઘણા બધા વ્યક્તિઓ કદાચ જમ્મુ કાશ્મીરમાં પ્રથમ રાષ્ટ્રધ્વજના વંદન કરવા માટે કે રાષ્ટ્રધ્વજ યા પંદરમી ઓગસ્ટનું સેલિબ્રેશન માટે તિરંગાને સલામ કરવા માટે કદાચ જમ્મુ કાશ્મીરની અંદર ગયા હશે પણ તે કદાચ પ્લેન થ્રુ ગયા હશે ટ્રેન થ્રુ ગયા હશે બસ થ્રુ ગયા હશે પણ આજે જે અમારી સાથે આજે અતિથિ બેઠા છે પથિક બેઠા છે એમને આ આખે આખો પથ એમના બાઈક ઉપર સવાર થઈને બાઇકથી તમે વિચાર કરો કે બગથડા ગામથી શરૂ કરીને જમ્મુ કાશ્મીર સુધી અને વરી પાછો જમ્મુ કાશ્મીરથી વરી પાછા બગથડા સુધી આખે આખો એમને ચાર હજાર કિલોમીટરનો રન બાઈક ઉપર પૂરો કર્યો છે તો હું ખાસ તમને એ પૂછવા માંગીશ હવે કે તમારે બાઇક ઉપર આખો રૂટ કર્યો તો કેટલો ખર્ચો થયો હારે કયો કયો સામાન લઈ ગયા હતા અને કેટલા દિવસ તમારે થયા હતા ઘરેથી નીકળો એટલે આઠ તારીખે નીકળો ચૌદ તારીખે હું ત્યાં પહોંચી ગયો પંદર તારીખનું ધ્વજવંદન પરિપૂર્ણ કર્યું ત્યાર પછી સોળ તારીખે રા રાત્રે આઠ વાગે હું ત્યાંથી નીકળો અને મોરબીથી નીકળો અને પાછો મોરબી પહોંચ્યો ત્યાં સુધી હેને બાવનસો રૂપિયાનું ને પેટ્રોલ ખર્ચ અને અન્ય મારું ખીચા ખર્ચી આ તે બધું ગણો તો બીજું પાંચ હજાર જેવું થયું ઓ બસ દસ હજારમાં હું પાછો એને મોરબી ખુશીથી પહોંચી ગયો અને હજી મારે છે ને આના જેવું જો હેને બાય પોન્સરવાળા કોઈ મળે તો મારે મોરબીથી કેરળ કેરળથી કલકત્તા પશ્ચિમ બંગાળ અને અહીંયાથી નેપાળ કાટ કાઠમંડુ અને અહીંયાથી પાછો છ મહિનાની અંદર જો કાશ્મીરની પરિસ્થિતિ કમ્પ્લીટ લીગલી બની જાય તો પાછો એને ધ્વજવંદન કાર્યક્રમ કરવા જ્યાં હું ગયો હતો ત્યાં પાછો એને મૂળ જગ્યાએ એક વખત જઈ અને પાછું એને પંજાબ થ્રુ રાજસ્થાન અને બાય મોરબી આવવાની હજી એક મારી મોટી ઈચ્છા છે ના ના ખરેખર તમારો અત્યારે આ એજે પણ તમારી હિંમત અને તમારી જે એનર્જી છે તમારો ઉત્સાહ છે એ ખરેખર કાબિલે દાદ કહેવાય કારણ કે ઘણા બધા વ્યક્તિઓ તમારા એડના હોય તો બાઇક હકાવવાની પણ આળસ કરી જતા બાઇક ક્યાં હકાવો સાયકલ તો નથી જ અત્યારે કોઈ હકાવતા બાઇક પણ નથી હકાવતા ગાડીમાં બેઠા હોય છે તો એની જગ્યાએ હું તમને ખાસ અત્યારે એ પૂછીશ કે જે દરમિયાન તમે પંદરમી ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રધ્વજ તિરંગાને સલામી આપી તો એ વખતે ત્યાંના લોકોમાં આ વાતને લઈને ઉત્સાહ કેટલો હતો ત્યાંનો માહોલ કેવો હતો જમ્મુ કાશ્મીરનો હવે ત્યાં હું ચૌદ તારીખે રાત્રે પહોંચી ગયો પણ ખરેખર પંદરમી ઓગસ્ટનું ધ્વજવંદનનો કાર્યક્રમ એટલો મસ્ત હતો કે આપણે આપણા ગામની અંદર ધ્વજવંદન થતું હોય તોય સવારે વહેલા ઉઠી અને ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપવી કે ન આપવી હવે ના ચાલે તોય આપણે છોડી દઈશી પણ ખરેખર ત્યાંની પબ્લિક એને ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ રદ થવાથી એટલી આનંદ અને ઉત્સાહી હતી કે જે ધ્વજવંદન કાર્યક્રમ કરવા માટે આવ્યા હતા એ ઘરેથી મીઠાઈના બોક્સ લઈને આવ્યા હતા અને અહીંયા હે ને ધ્વજવંદન કાર્યક્રમ સ્ટાર્ટ થયો અને બપોરે ત્રણ વાગે દરેક સાંસ્કૃતિક કાર્યક્રમો પરિપૂર્ણ કર્યા ત્યાં સુધીમાં દરેકે દરેક આવનાર વ્યક્તિઓએ મને અફસરોને નેતાઓને અને લીગલી પબ્લિકને બધાને મીઠાઈ વેચી વેચીની અને ખવડાવી ખવડાવી અને એટલો ઉત્સાહ દર્શાવ્યો છે કે એમને અહીંયા સુધી વાત કરી કે ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ કલમ રદ થવાથી અમે આ પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસને દી હવે અમે સંપૂર્ણ ભારતીય બન્યા છે અને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ત્રણે ત્રણ જગ્યાએથી મેં એને મેસેજ દ્વારા લાઈવ વ્યક્તિ દ્વારા બધા અગર મેં એને જાણ્યું બધાને ત્રણસો સિત્તેર અને પાંત્રીસ કલમ રદ થઈ એ બદલ એટલો અનેરો આનંદ અને ઉત્સાહ છે આજની તારીખમાં એ લોકો એને મીઠ મીઠાઈની વેચણી કરે છે હવે એ લોકો ને એટલા ખુશ છે કે જલ્દીથી હેને અમને આ એકસો મેં લાગેલી હોય કોઈ જગ્યાએ કરફ્યુ જેવી સ્થિતિ હોય એ જગ્યાએ ધીમે ધીમે હેને મુક્ત એમાંથી કરે અને અમારે રેગ્યુલર હેને ભારતીય એક નાગરિક તરીકે એને અમારે એક ફરવું છે છે સાચી વાત એ જે બે કલમ હટાવવામાં આવી એના કારણે જમ્મુ કાશ્મીરની અંદર કયા પ્રકારનો પંદરમી ઓગસ્ટ એ માહોલ હતો એના વિશે સરસ મજાની વાત કરી અને સાથોસાથ ખરેખર એમની દેશભક્તિને આપણે ખરેખર દાદ આપવી જોઈએ અને બીજું કે આપણને ગર્વ થવો જોઈએ કે એક મોરબીના વ્યક્તિ આપણા મોરબીના વ્યક્તિએ આવું સાહસ કર્યું છે કે બગથરાથી લઈને જમ્મુ કાશ્મીર સુધી જવું અને જમ્મુ કાશ્મીરથી ફરી પાછા બગથરાઓને એ પણ બાઇક ઉપર સવાર થઈને અને એમાં શું આ સાતમ આઠમનો માહોલ હોય એમને તો ખીચા ખર્ચ ખાલી દસ હજાર જ કીધા દસ હજારમાં તેઓ બગથડાથી લઈને જમ્મુ કાશ્મીર અને જમ્મુ કાશ્મીરથી બગથડા ઓલમોસ્ટ બાર દિવસ જેવો કદાચ પ્રવાસ છે તમારો સોળ દિવસ ઓકે સોળ દિવસ જેવો એમને પ્રવાસે ખેડ્યો અને ઓનલી ફોર દસ હજાર રૂપિયામાં આપણે તો સાતમ આઠમમાં તીન પતિ રમવા બેઠા હોય તો દસ હજાર વાપરી નાખીએ એમના ખોટે ખોટા એની જગ્યાએ કોઈક આવા સાહસિક વ્યક્તિઓ જે ક્રિએટિવ માઇન્ડવાળા હોય કંઈક જનૂન કંઈક કરી છૂટવાની એમનામાં એક અલગ તાકાત હોય છે એ જે તાકાત છે એ જે અલગ કરવાની ક્રિટી છે એને ખરેખર આપણે દાદ આપવી જોઈએ તો સર આપને યસ જતાં જતા તમારે કંઈ કહેવું હતું એક મને એ મને બહુ ઉત્સાહ હતો કે મેં મારા બગથડાનું ગામ તો ગામનું નામ તો મેં રોશન કર્યું જ છે મોરબી તાલુકો અગર જિલ્લો એમનું પણ રોશન કર્યું છે રાજકોટ જિલ્લો એમનું પણ રોશન કર્યું છે અને મેં અહીંયા એલાઉન્સ ઉપર મેં જાહેરાત કરી કે ભાઈ કોઈ આમાંથી ગુજરાતથી કોઈ પણ ટુરિસ્ટ તરીકે કે કોઈ બાઇક દ્વારા કોઈ ધ્વજવંદનના કાર્યક્રમમાં પહેલી જ વખત એને સલામી આપવા માટે કોઈ આવ્યો હોય તો જરી જરી મારી મુલાકાત કરાવજો પણ ગુજરાત લેવલે ને એક પણ વ્યક્તિ આવ્યો નહોતો અને આખા ગુજરાત પેટે ને ફર્સ્ટ ધ્વજવંદનના કાર્યક્રમમાં મેં હાજરી નોંધાવી અને અહીંયાના સ્થાનિક પબ્લિક તો અહીંયા સુધી બોલતા હતા કે ત્યાંના સારા સારા અફસરોએ મને છાબાસી આપીને એમ કીધું કે તમે ગુજરાતથી ધ્વજવંદન કરવા માટે પહેલું ધ્વજવંદન કરવા માટે તમે જમ્મુ પહોંચ્યા અને એ પણ પાછું એને બાઇક લઈને અને પાછા એકલા અને પાછું કે મોદીજી ગુજરાતના અમિત શાહ ગુજરાતના અને હેને જમ્મુની અંદર પ્રથમ રાષ્ટ્રધ્વજને સલામી આપવા વાળા પણ એક ગુજરાતી એટલે આ રીતે હેને મને તો હેને બે નેતા અને એક હું આ એટલે મને તો એટલો ગર્વ થયો કે મેં આખા ગુજરાતનું નામ મેં રોશન કર્યું છે એ ખરેખર એક સાચી વાત છે જય જય ગરવી ગુજરાત આપણે લોકો યાર ગુજરાતી ક્યાંય પાછા ન હોય આમ તો લંડન અમેરિકામાં આપણે પહોંચી ગયા છીએ પણ સાથો સાથ જમ્મુ કાશ્મીરમાં જ્યારે દેશભક્તિની વાત આવે દેશનો કોઈ પ્રશ્ન હોય કે દેશને સપોર્ટ કરવાની દેશભક્તિની ભાવના પણ દેખાડવાનો જ્યારે વારો આવે ને ત્યારે પણ આપણે ગુજરાતી ક્યારેય પાછા નથી હોતા ઓલમોસ્ટ બે ગુજરાતી આખા દેશ પર રાજ કરી રહ્યા છે અને સારી રીતે દેશ ચલાવી રહ્યા છે ત્યારે એક આપણા ગુજરાતીએ ગુજરાતમાંથી સૌ પ્રથમ વખત જમ્મુ કાશ્મીરે પંદરમી ઓગસ્ટે ધ્વજવંદન કર્યું તો એ બદલ ખરેખર આપ ધન્યવાદને પાત્ર છો ને એમાંય મોરબીના છે ને એ આપણા માટે સૌથી મોટી ગર્વની વાત છે હા કદાચ ગુજરાતમાંથી કોઈ અમદાવાદ કે સુરતમાંથી હોત તો એ બધાને રાજીપો હોત પણ આપણને તો હકીકતમાં સૌથી વધુ રાજીપો હોવો જોઈએ કારણ કે આપણા મોરબી જિલ્લાના વ્યક્તિ એમાં એ બગથડા એટલે આપણી બાજુના ગામના વ્યક્તિએ આવું સાહસ કર્યું છે અને સૌ પ્રથમ જમ્મુ કાશ્મીરને જે પંદરમી ઓગસ્ટ દરમિયાન ધ્વજવંદન કાર્યક્રમ થયો એમાં હાજરી આપી છે થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર વિડીયો લાઇક કરજો શેર કરજો અને યસ મોરબી અપડેટ એ માત્ર કોઈ ફેસબુક પેજ નથી એ એક યુટ્યુબ ચેનલ અને સાથોસાથે એક એપ્લિકેશન પણ છે જે તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો જોડાયેલા રહેજો અમારી સાથે આવા અવનવા વિડીયો સતત અમે તમને આપતા રહેવાના છીએ